સંખ્યામાં આપણી પાસે બે એ દશકના સ્થાને છે તો આ બે એ બે દશક દર્શાવે છે અહીં આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે ખાનાના બે સમૂહ છે આ દસ છે અને આ દસ છે આમ આ બે એ બે દશક દર્શાવે છે આ એક દશક છે આ બીજો દશક છે હવે આ ત્રણ એ એકમ ના સ્થાને છે તે ત્રણ એકમ દર્શાવે છે આપણે અહીં જોઈ શકીએ છીએ એક બે અને ત્રણ ખાના અને જો તમારી પાસે ત્રણ એકમ સાથે બે દશક છે તો બે દશક એ વીસ દર્શાવે છે અને આ ત્રણ એ ત્રણ એકમ દર્શાવે છે આમ તમને ત્રેવીસ મળે છે ચાલો આપણે લખીએ તેવીસ આપણે સરખા રંગનો ઉપયોગ કરીએ છીએ ત્રેવીસ બરાબર બે દશક વત્તા ત્રણ એકમ હવે હું ત્રેવીસમાં વીસ ઉમેરું તો શું થશે ચાલો જોઈએ ચાલો કંઈક રસપ્રદ કરીએ એમ કહીએ કે આપણે ત્રેવીસ લીધા અને તેમાં ત્રીસ ઉમેર્યા ચાલો ઉમેરીએ આપણે ત્રીસ ઉમેરીએ ત્રણ શૂન્ય તો શું થશે જુઓ હું ત્રેવીસથી થી શરૂ કરું છું જે મેં અહીં દર્શાવ્યા છે અને હું ત્રીસ ઉમેરીશ ત્રીસમાં ત્રણ એ દશકના સ્થાને છે તો એનો અર્થ એ કે હું ત્રણ દશક ઉમેરીશ અને હું શૂન્ય એકમ ઉમેરીશ તો હું ત્રણ દશક ઉમેરું છું આમ એક દશક બે દશક અને આ ત્રીજું દશક તો મેં એક બે અને ત્રણ દશક ઉમેર્યા હવે મારી પાસે કેટલા દશક છે જો હવે મારી પાસે એક બે ત્રણ ચાર પાંચ દશક છે આમ હવે મારી પાસે પાંચ દશક છે અને મારી પાસે કેટલા એકમ છે ત્રણ એકમ વત્તા શૂન્ય એકમ એ ત્રણ એકમ થશે ત્રણ એકમ તો ત્રેવીસ વત્તા ત્રીસ શું થશે હું ફરીથી લખું છું ત્રેવીસ સરખા રંગનો ઉપયોગ કરીશું વત્તા ત્રીસ બરાબર જુઓ પાંચ દશક છે આપણે દશકના સ્થાને પાંચ લખીએ અને પછી આપણી પાસે ત્રણ એકમ છે અને હું અલગ રંગથી દર્શાવું છું ત્રણ છે તો તેવીસ વત્તા ત્રીસ બરાબર ત્રેપન છે તમારી પાસે બે દશક વત્તા ત્રણ દશક એટલે પાંચ દશક અને ત્રણ વત્તા શૂન્ય એકમ બરાબર ત્રણ એકમ